દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ 3 દિવસ દીવની મુલાકાતે પહોંચ્યા. મુલાકાત દરમિયાન નિરીક્ષણ અને બેઠક યોજવામાં આવી, જેમાં જરૂરિયાત સૂચનો આપ્યા હતા. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવમાં 3 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં પ્રથમ દિવસે તેમણે અલગ અલગ પ્રેઝન્ટેશન જોયું અને અધિકારીઓ સાથે બેઠકો કરી હતી, તેમજ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. દીવ મુલાકાતના બીજા દિવસે તેમણે દીવમાં ચાલી રહેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમણે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. તેમણે ઘોઘલા બીચમાં વૃક્ષારોપણ અને બ્લુ ફ્લેગનું નિરીક્ષણ કર્યું. ઘોઘલામાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિરીક્ષણ, ઘોઘલા ઝાંપા પાસે અને કમલેશ્વર મંદિર પાસે નવી બની રહેલ સ્કૂલ બિલ્ડિંગ, દીવમાં બની રહેલ જલંધર સર્કિટ હાઉસ, પોર્ટ સર્કિટ હાઉસ, એનેક્સ સર્કિટ હાઉસના નવીનકરણનું નિરીક્ષણ કર્યું હતું. સાથે દીવ મ્યુઝિયમ, નાયડા રોડ પર વોટરફોલ અને સુવર્ણ જયંતિ લેકનું પણ અવલોકન કર્યું હતું, તેમજ બાલમસા પીર પાસે આવેલ તળાવનું પણ નિરીક્ષણ કર્યું. તળાવ કિનારના બાંધને પહોળો કરવા જણાવ્યું હતું. સાથે એજ્યુકેશન હબ ખાતે બની રહેલા સ્ટાફ ક્વાર્ટરનું પણ નિરીક્ષણ કર્યું અને સંબંધિત કોન્ટ્રાક્ટરનો સૂચન કર્યા હતા. ત્યારબાદ પ્રશાસક પ્રફુલ પટેલે કોર્પોરેશન ટેન્ક, સોકપીટ, જવાહર નવોદય વિદ્યાલય, બુચરવાડા, પાવતી ઝીલ, નક્ષત્ર વન વગેરેનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા અને ગુણવત્તા પણ જાળવવા જણાવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.